કેમ છો? કડવી દવા હે. ઓલે કે છી ભગવાન દેખાઈ ગયા મનસ. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં મજા જશે. તો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણી થાર આજે મોર્નિંગમાં આપણી સામે જ રાખી હતી, બાલ્કનીમાં દેખાયો. અને આજે રોકાણા છે આપણે ક્રિષ્ના હોટલમાં. ત્યાંથી આજનો દિવસ શરૂઆત થઈ ગયો છે. આજની શરૂઆતમાં વાત કરું તો અત્યારે થઈ ગયા છે 8 વાગ્યા સવારના, કમ્પ્લીટલી 8:02 થઈ છે. તો કેમ છો બધા? મજામાં. અને બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. અમારે પલક હતા, તમને કાલ ના દેખાડે એ ગયા છે આજે નાવા માટે. બાકી બધું આજે હું વહેલો ઉઠી ગયો હતો, એડિટિંગ હતું એટલા માટે સવારના 6 વાગ્યાનું એડિટિંગ કરતો હતો. સવારનો નાસ્તો પણ આવી ગયો, વિડીયો બે અપલોડ થઈ ગયો છે. સિયા, તારે ખાવાનું છે કે નત ખાવાનું? તો શું ખાવાનું છે? મારે ખાવાના છે, મોજા ખાવાના છે. તો અમે લોકો સામાન ચડાવી દીધો છે, અંદર આગળ જવા માટે નીકળવાના છીએ. અને ખાસ કરીને કહેવાનું એ હતું કે આ જો ને, થારમાં એક પ્રોબ્લેમ વધારે રહે છે અત્યારે. ચકલાઓનું મરવાનું બહુ રહે, નાના નાના કીડાનું મકોડા જેવું તે હોય ને, એ થારમાં સીધા ભટકાયેલા બિચારાનું મૃત્યુ થઈ જાય છે. બહુ દુઃખ લાગે છે કે સીધો કાસ આવે એટલે થારમાં પ્રોબ્લેમ બહુ થાય છે. કાંઈ નહીં, હાલો તો હવે પ્રે લીધો છે ને, સાફ કરવાની છે આખી ગાડી. તો હર હર મહાદેવ. કેમ છો બધા? બધા મજા જશે. ગુડ મોર્નિંગ સવારના થયા છે. કેટલા ડબલ લોકો ટાઇટલ ન હોય પણ મેં ટાઇટલ નતું આપ્યું એટલે હું ક્યાં ગઈ છું. હું છે ને નાવા ગઈ હતી, ફ્રેશ થા. ઠંડા નીકળી ગયા પલકના, મજા બગડી ગઈ. હા, મારી તબિયત થોડી લૂઝ થઈ ગઈ છે કેમ કે અમે જ્યાં રોકાણા હતા, અને સોરી રોકાણા નતા, અમે એક જગ્યાએ નાસ્તો કર્યો હતો ને જે આઈસ્ક્રીમ ને ત્યાં ખાધું હતું. આઈસ્ક્રીમ વધારે થોડું કેમ લાગે? આઈસ્ક્રીમ ખવાઈ ગયું મારાથી વધારે, એટલે મને છે ને શરદી થઈ ગઈ છે, હાડમાં તાવ છે. હાડમાં તાવ છે? હાડમાં તાવ છે. તો તું રેવા દે પલક, અને હું બસ કરી દઉં. આગળ બધું ક્લીન થઈ ગયું છે. રાજસ્થાન આવી ગયા છે, તું બસ માં તને બેસાડવાની વાત હતી. રાજસ્થાન ની આગળ, રાજસ્થાન ની વચ્ચે છે. રાજસ્થાન ની વચ્ચે, તો હું તને કહેવાનું એ તો તું બસ માં ચડી જાવે. હેલો અશોકભાઈ. હેલો અશોકભાઈ, અને પલક ને બસ માં ચડાવી દે. બસ માં એને મજા નથી એટલે. ના, એને એવું છે, એને શેડા થઈ ગયા છે અને બધું એવું થઈ ગયું છે ને, તને મોકલી દઈ. તમને શેડા થયા? તમને સિયા હું વઈ જાવ? હવાર માં જાગી નઈ આમ કરાય? સિયા નો આવું આવું ને સિયા, હવાર માં જાગી નામ કરાય? તમ નાવા જાવ ને, મને શરદી થઈ ગઈ પછી આમ આમ કરે. એ ખોટ ખોટું રેવા દિયો. હાવ સાચી વાત બોલ્યો ગાઈસ, એમ મેં ન કર્યું. મેં તો ખાલી આમ કહી તો બસ સેડા જોયા તા. હાસુ બોલો સિયા, હાસુ ને હાસુ ને. હા એમ કે આમ જો જો હા, અરે ખાલી એમ કરી દો આમ કરીને, એડા હારા એક ખરાબ એ જોયું ચેક કરી રહ્યા. તો અત્યારે તું અત્યારે એમ બોલો કે હાલો હવે અત્યારે અમે નીકળીએ છીએ, તો અત્યારે ઈ હું. તો ફાઇનલી ગાઈઝ, અત્યારે અમે જઈએ છીએ આગ્રા. તો કઈ નહીં, તમે કમેન્ટ કરજો તો અત્યારે સારું લાગે કે ફાઇનલ જઈ કે હાલો અમે જઈએ છીએ. હવે અમે જઈએ છીએ આગ્રા, કયું સારું લાગે તમે કમેન્ટ કરી દેજો. અમે જઈએ છીએ આગ્રા. હું સારું લાગે, હું તો કહું છું બસ માં બેહાડ દઉં. કઈ વાંધો નહીં, તમે જાઓ, મારે ક્યાં નાત છે. હા નીકળો. કઈ નહીં, આગ્રા મે થોડા દિવસ પહેલા ધમુને કીધું તો મારે આગ્રા જવું છે. ત્યાંથી રોકાશું બીજી ક્યાંક જગ્યાએ. અહીંયા તો આગ્રા આજુબાજુમાં ક્યાં જવાનું છે? કયા આગા? પલક ને પીવી છે ચા, અને બાકી હતી ચા પીવાની. ચા ચા અમે પીધી હતી ત્યાં ગમી ની, તો ચા ની રાહે છે. લો જી આપકી ચાય આ ગઈ. ચાય ચાય વાલા 15 રૂપિયા કા રહેગા. ચલો 15 રૂપિયા નિકાલો. નહીં એ છૂટે તો ચાય નહીં મળેગી. ટીપ દે દો, 15-20 દે દો. હા 20 રાખીએ. હેલો. તો ખાસ કરીને વાત એ કહેવાની હતી કે અમે લોકો છે ને અહીંયા પહોંચ્યા છીએ જયપુર. જયપુરથી અમે આઈ થિંક 50 કિલોમીટર ચાલ્યા. જયપુરમાં ટ્રાફિક એવી હતી ને કે વાગી ગયા 3 સાંજના, અને કન્ટિન્યુ ગાડી ચાલુ હતી, બંધ કરી નથી. અને આ હોઈ ગયા હતા આરામથી. અને સિયા હુતી નથી, જેને હુવડાવે છે એ હુતા નથી, અને જે નથી હુવડાવવાના એવું હોય છે.
જયપુર ના રાજસ્થાન ના પાપડ કોઈ ની તો કઈ નઈ છીયા કેવા છે ચેક કર મને કે કેવું લાગ્યું કેવું લાગ્યું કેમ થયું નહીં નો જાયમું એકચ્યુઅલી એવું હતું કે મને ભાઈ ઘડીક તો શાંતિ રહે પલક એકચ્યુઅલી મને એવી ચિંતા થઈ તારી કે મેં કીધું પલક ભીખી રહેશે અને એને દવા પીવી છે ને નાકમાંથી એકદમ શેડા નીકળે છે તો મેં કીધું જમી લઈએ એટલે એમને દયા આવી બાકી મારે જમવા નહોતું સારું કીધું જોઈ શકો છો શેડાની મારા મારી વૈયા જાય છે ઉભરાય છે દિવાલ મગાય છે ફોન શું પણ તો સોનાની લાઈન છે ને એટલે અહીંયા બેઠી છું બનાવ્યો અનારકલી માટે હું નત કેતી ત્યાં ગયે રાજસ્થાનની રોટલી છે કે રોટલો સમજાતું નથી અને આ છે ખાસ કરીને આપણી પનીર હાંડો ખાને કો દે દો અમે જમી લીધું છે અને જમવાની ખાસ વાત એ કહેવાની હતી કે હવે અમારું ખુદનું નક્કી નથી કે અમે આગ્રા પહોંચી શકીએ તાજમહેલ જોવા માટે પહોંચી શકીએ કેમ કે સાંજ પડી જશે નાઈટ થઈ જશે એટલે હવે જો આને તો થોડીક મજા નથી એટલે આને વધારે પ્રેશર પણ ન કરાવે અને સાચવવા પડે મહેમાન છે એટલે હા મહેમાનને આછવવા પડે તો મહેમાન શું ને મહેમાન શું તારું ઇન્ટરવ્યુ લઉં આ સવારના કેટલા સેડા કાઢ્યા સેડા ગણા નત ગણા તો કે ગણાથી ને ગણા તો કે દવા પીવાની અમારા હાલો હાલો પલક હતા પીછે દવા હું યાર ફરવા આવો ને બીમાર પડો આઈસ્ક્રીમ ખાધું એમાં ઠંડી થઈ ગઈ આઈસ્ક્રીમ મે ખાવાનું કીધું તું મે તો નાજ પડી હતી ને કોક આ દવા ને ખાંડીન પીવો હે આખી પી જાદી કકડાવી જા મે કોઈ દી ખાધી નથી એમ આમાં રાખ આમ ફોટો પોસ્ટ પડી ફોટો પાડ દો દવાનો ફોટો પાડ લો અમને કેમ ઉછ્યું કડવી દવા હે ઈ કડીક લાગે હાલો ના હાલો અંદર વિયા જાવ હાલો કટકા કર દો નાના બે કર દો ફૂકો 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 કર દો એમ તમ ખાઓ પછી એ પછી એમ નત કરું રાવ હ મસ્તી કરે શું કરસ તું તમે એક ફેરી ગળી જા હું કો એમ કર પાણી પી ફટાફટ પાણી પી ફટાફટ પાણી પી ફટાફટ ન આવડે એમ હાલા પાણી પીને હું કો એમ કર પલક પાણી પી કો એમ કર પલક યા છી એ કેટલી કડવી આમ હોય આમ દો પી હોય હે આમ દો પી હોય બાપ રે પીવાની છે કે સેડા ભલે વહી જાતા માર કઈ દવા નથી સેડા ભલે વહી પણ દવા નથી એમ હે ભગવાન ભગવાન દેખાઈ ગયા મને આજ શું કરું ઘરે બી જાવ પછી સેડા નો લે ઘરે બી જાવ ના ઘર નો જાવ ઘર તો જાવું નથી જાવું નથી જાવું નથી ઘરે તો જાવું નથી હાલો એ કરે એમ ઘૂટક કરી જાય મારે હું આપું પણ મોટો ખોર આ કર પલક આ કર આ કર એમ નો કર ને પલક મજાક નો કર હાલ બે મિનિટ થાય મારી કસમ બે મારી કસમ પીગી વહી ગઈ ને ટીકડી ધામા સોટી પીવી તો પીને બોલા મજાક નો નથી પીવી ટીકડી ધામા સોટી રહી હાલો ભાઈ બેઠો નહીં પીવે એ ફાઈનલ થઈ ગયું થાય જાહેરી કાઢે દવા પીતા ન થાવ વહી ગઈ ક્યાર ની હજી મોટા માયા ના આગ્રા જવા માટે ખબર નઈ શું થાય શું નહીં આવે ત્યાં પહોંચી ખબર પડે હવે તાજમહેલ જોવાય છે તું જો તું પી ગઈ હોત ને ટીકડી તો હું તારા માટે તાજમહેલ બનાવી દેત કોગરો ભરવાનો પછી ગાલ માં કોગરો એકારે પી જવાનું ભાગી ગયા છે 5:30 લાગે અંધારું થઈ ગયું છે ને અમે લોકો પહોંચી ગયા છીએ અત્યારે હોટેલે અને આગ્રા તો હવે અત્યારે પૂછવા જવાનું છે હોટલનું શું છે શું નહીં કેમ કે પલકને ખૂબ મજા નથી એ સૂતી છે ક્યાં મારો પેલા હોટલ પૂછે કેમ છે કેમ રૂમ જોઈ આવી તો ફાઇનલી અમને લોકોને રૂમ મળી ગઈ છે રૂમ મારે કહું જાઉં આ તો કે
હજી હોટલ નું કામ શરૂ છે. અને પલક હતા ને કેમ છે પૂછી લઈએ આપણે. પલક ને પૂછો કેમ છે, સારું છે? હા સારું છે ને. ઓકે વાહ, મજા આવી ગઈ ને. સિયાન રૂમ મળી ગઈ, મજા આવે ને. સિયા હારી છે રૂમ. મેસલી બની એક ડીંગ મતલબ ડુંગી તારે. વેજ બિરયાની. વેજ બિરયાની. વેજ બિરયાની ખાવી ને આપણે. કે તો ધમાકા, કે તો ધમાકા. ફાઇનલી અત્યારે જમવાનું પણ અહીંયા જ મંગાવી લીધું હતું કેમ કે પલક આતાને મજા નથી એના માટે. કેમ છે હવે? વેજ બિરયાની છે કે રાઈસ બિરયાની છે? વેજ બિરયાની. એ માથું ભટકાય સીલુ. વેજ બિરયાની છે. વેજ બિરયાની. તને પૂછું ને જો આપણે તને કેમ છે એમ કે છે. બધા વાટ જોવે ખબર નથી પડતી. કાબરા તેતરા જેવું મોટું કરે કે ને પલક. ટોલા કાઢું ખમો. કાઢ લેજો ટોલા નાખી. ચાલો કઈ નહીં, ચાલો ગુડ નાઈટ મહાદેવ. મળીએ કાલના વ્લોગમાં. અને આજે અત્યારે થાક્યો સાવ અને અહીંયા જો તાવ આવે તો મોબાઈલ લીખવાનું ચાલુ. અને કઈ નહીં, હાલો તો વ્લોગ ને અહીંયા પૂરો કરું છું અને મારે એડિટિંગ કરવાનું બાકી. ચાલો મહાદેવ. Yeah.